નૈત્રીબેન બાર રમે છે ફળિયામાં, કારણ કે આજે એને નીંદર જ કરી છે, હમણાં ઉઠી હજી તો, અને હું બસ 6 કલાક ખુઈ જઈશ, નીંદર આવશે તો નકર પાછા હતા એમ. જય શ્રી રામ. કોણ તોફાન કરે છે? જો 4 વાગી ગયા છે અને હું નેત્રી તો સૂતા નથી, એ પપ્પાએ અડધી કલાક ખાલી લંબાઈ હતા, અડધી કલાક લંબાવવાનો કર્યો અને હવે ચા પડી પીવે છે, તો નેત્રી બેન તો કે મારે ચા પીવી છે. ભારતથી આમ તો આપણે કહી શકીએ દુનિયામાં રામમય બન્યું છે, કારણ કે 22 તારીખે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અને અત્યારે દરેક શહેરમાં ગામમાં ઘરે ઘરે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોવાઈ રહી છે, અને એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અહીંયા અમારે જેતપુર જલજલા હનુમાન ગ્રુપ અને ગાર્ડનમાં અમારા બહેનો અહીંયા સરસ મજાના રાસ રમી રહી છે, રામલલ્લાના આગમનને વધાવી રહી છે. અમારા બહેનને હું હિંચકા ખાવા લઈને આવ્યો છું, અને અહીંયા અમારા જેતપુરમાં રામમય વાતાવરણ થઈ ગયું છે. અત્યારે જલજલાટ હનુમાન ગ્રુપ એનું પણ ભવ્ય આયોજન છે 22 તારીખે, અને 22 તારીખે આખો દેશ રામમય બની જવાનો છે. જે સમગ્ર ભારતમાં ઘરે ઘરે આ રીતે બધા પોતપોતાની રીતે ઉજવી રહ્યા છે. જય શ્રી રામ. આવું તારે કેટલા વાગે? આપણે સીજ જાય છે અત્યારે. શું ખાવા જઈએ છીએ આપણે? હે, ઢોસો? ઢોસો ખાવો કે ઇડલી? કેવું ખાવું છે? ઇડલી તો ઇડલી નથી ખાવી ને તારે? એટલે ખાલી સંભાર પીસ ને એમ કહો, કઈ ખાવું નથી? એ અંધારું થઈ ગયું અહીંયા, હાવ આમાં અમને કઈ દેખાતું નથી. આમાં પાપ દે આપણે પછી ભગવાન. હાલો હાલો, એના કરતા આપણે ખાતા. હાલો ભાઈ. નેત્રી બેન ઇડલી ચાલુ કરી દીધી છે ખાવાની, જે ગરમ ગરમ સંભાર પીવે છે, કારણ કે ઢોસાનો ઓર્ડર આપ્યો છે. આવે એ પહેલા અમારા બે પંખો, આજે ઠંડી છે દીકરા, કેમ લાગે છે? મજા જ આવે છે, ગળું શેકાય છે ને. ચાલો ચાલો, મસાલા ઢોસો આવી ગયો. ખાઈ લીધા છે.
વાગું જઈએ અને કઈ ખબર ન હોય શું છે ક્યાં છે ખબર જ ન હોય. ઢોસા અને ઇડલી ને ખાઈ લીધું છે, મારી દવાઈ લઈ લીધી છે. જો મારા જેતપુર ની રોજ ની જો ઉપર જો તોરણ ફટાકા બાંધ્યા છે બધે, અને ચારે બાજુ ભારત કા બચ્ચા બચ્ચા નાટક ડોસો ખાધો રેખડા, હવે ચકેડીમાં જતો. ઢોસા ખાધા આખા ગામમાં રેખડા, ગળું બેસી ગયું છે, દવા લીધી છે ને હજી નાળિયેર પીવું છે. રોજના હજી હાંજી આવ્યા ત્યાં પીધું.